અને હવે વલસાડ બેઠકની વાત કરીએ. વલસાડ બેઠક પર જામ્યું ગેમિંગનું રાજકારણ. જી હા, ધવલ પટેલના પ્રચાર માટેના ગેમના વિડીયો વાયરલ થયા છે. મારિયો બાદ કોન્ટ્રા ગેમનો વિડીયો સામે આવ્યો છે. ધવલ પટેલ સાથે પીએમ મોદી પણ ગેમમાં રમતા જોવા મળ્યા. ગેમ દ્વારા લોકોને ભાજપના વિકાસના કામ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મહત્વનું છે કે મારિયો ગેમ બાદ હવે વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો ગેમ રમતા ચૂંટણી જીતવાનો બીજો વિડીયો વાયરલ થયો છે. પહેલા મારિયો ગેમ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો, હવે જાણીતી કોન્ટ્રા ગેમ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. કોન્ટ્રા ગેમમાં ઉમેદવાર ધવલ પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મક્કમતાથી આગળ વધતા દેખાય છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદ, કલમ 370, ટ્રિપલ તલાક, ખેડૂતોની સમસ્યા દૂર કરતા જણાય છે, જ્યારે ધવલ પટેલ નિરક્ષરતા, તૃષ્ટિકરણ, બેરોજગારી, આદિવાસીઓના હક વગેરે માટે લડતા દેખાયા. તો બે અલગ અલગ આપ ગેમના દ્રશ્યો જોઈ રહ્યા છો. એક સુપર માર્યો છે અને કોન્ટ્રા છે, જેને રમીને બાળકો મોટા થતા હોય છે. પરંતુ આ ગેમનો ઉપયોગ હવે કઈ રીતે રાજકીય પ્રચાર પ્રસાર માટે કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો. વલસાડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલ માટે ખાસ આ ગેમને રીમોડિફાઈ કરવામાં આવી છે અને આ ગેમને એવી રીતે બનાવવામાં આવી છે જેમાં ધવલ પટેલનો પ્રચાર પ્રસાર થાય, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન જેટલા પણ લોકલક્ષી કામ કર્યા છે તેને પણ અહીં બતાવવામાં આવ્યા છે અને આ રીતે પોતાનો પ્રચાર પ્રસાર કરતા ધવલ પટેલ. વલસાડ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો અનોખો પ્રચાર સામે આવ્યો છે, જ્યાં વાંસદામાં